ધોરણ અગિયાર માં ભણતા બધા જ વાલા વિદ્યાર્થી મિત્રો નું હું કેતન ચોટલિયા વિદ્યાકુલ ગુજરાતીના સરસ મજાના પ્લેટફોર્મ પર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમારી એક્ઝામ નજીક છે અને આ તમારી વાર્ષિક પરીક્ષામાં તમારી

તમારા જીવનનું ગોલ્ડન વર્ષ બોર્ડ નું વર્ષ જે ધોરણ બાર ખૂબ જ નજીક છે તો વિદ્યાર્થી મિત્રો બીજા બધા સબ્જેક્ટની સામે ઇંગ્લિશ ની વાત કરું તો તમને બધાને ખબર છે ઇંગ્લિશ ઇંગ્લિશ ભાષા છે તો આ ભાષાને ભાષા સાથે કમ્પેર કરીને શીખશો ને

તમારી સાથે જે હું પ્રેઝન્ટેશન પ્રેઝન્ટ કરીશ એ જોરદાર હશે તમને જોઈને જ વાંચવાની મજા આવશે એવું મસ્ત મજાનું તમારા માટે કામકાજ કરવાનો છું તો વિદ્યાર્થી મિત્રો ખાસ ખાસ તમારે લડી લેવાનું છે અને હા અગિયાર માં નું ગ્રામર તમે જે કોઈ પ્રકાશન વાપરતા હોય મને ખબર છે વિદ્યાર્થીઓ અગિયાર માં નું મોસ્ટલી આપણું પ્રકાશન પ્રિફર કરતા હોય છે તો એમાં ગ્રામર નો ભાગ છે ને એ તમે એક પણ સવાલ ચૂકતા નહીં કારણ અગિયાર માં નું બધું જ ગ્રામર બાર માં આવવાનું છે તો તમે એવું સમજો કે અગિયાર માં જ બોર્ડની તૈયારી કરો છો તો ગ્રામર નો પાર્ટ એક પણ મિસ કરવાનો નથી તો હવે જે તમે આખું સરસ તૈયારી કરી છે એ તૈયારી જે હવે તમારી જે વાર્ષિક પરીક્ષામાં તમે પ્રેઝન્ટ કરશો એ પરીક્ષાનું પ્રશ્નપત્રનું તમારે માળખું સમજવું પડશે ને તો ચાલો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે ઇંગ્લિશ 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 જે આપણી ભાષા છે જે વિષય છે એ તમારું ટોટલ પાંચ સેક્શનમાં ડિવાઈડ થયેલું છે જેમાં સેક્શન એની વાત કરીએ પણ એની પહેલા વિદ્યાર્થી મિત્રો મારે તમારી પાસે એક મસ્ત મજાની પ્રોમિસ જોઈએ છે તમને બધાને ખબર છે આપણે અત્યારે જબરદસ્ત માઇલસ્ટોન હમણાં જ પૂરું કર્યું આઠ લાખ સબસ્ક્રાઈબર સારી ચેનલ સારી ટીમ સારો કન્ટેન્ટ આપતી આપણી ચેનલ છે યસ તો તમારે સાચી અને તમારા જે સારા અનુભવ થયેલા છે એ તમારે બધા જ તમારા મિત્રોને શેર કરવાના છે જેથી તમારા સગ સંબંધી તમારા નજીકના જે વ્યક્તિઓ છે એ પહેલા જ દિવસથી બોર્ડની પરીક્ષામાં લાભ લઈ શકે અને નવા વર્ષે મતલબ બારમા ધોરણમાં તમારે ખાસ ટેક્સ્ટ બુક સિવાયના કોઈ પ્રકાશનમાં ખર્ચ કરવાની જરૂર છે નહીં

ત્યારબાદનો બાદનો મુદ્દો છે નીરસ मीनिंग યસ આ બે મુદ્દા તમારા પહેલા હોય છે બે ત્રણ 3 માર્ક્સમાં આવે છે હવે જે 3 નંબરનો મુદ્દો છે 4 નંબરનો મુદ્દો છે અને 5 નંબરનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો 11 માં ધોરણમાં તમારી પાસે જે કાઈ ગ્રામરના ટોપિક પડેલા છે આ ત્રણ ટોપિક એક પણ ટોપિક મિસ કરતા નહીં આવું શું કામ કહું છું કેમ કે આમાં તમે જે મહેનત કરશો ને એ તમારી 12 માં ધોરણને આ ગ્રામર સુધી કામમાં આવશે તો અગિયારમાં ધોરણમાં જ બોર્ડની જેમ લડી લેવાનો તમારે મોકો જોઈતો હોય તો ઇંગ્લિશ સબ્જેક્ટમાં ગ્રામર સેક્શનમાં છે મતલબ ગ્રામરમાં સૌથી વધારે વેટે ટોપિક કોઈ હોય ને તો અંગ્રેજી ગ્રામરનો ફંક્શન છે તો ફંક્શનમાં લડી લેવાનું છે અને ફંક્શનમાં તમારે મેક્સિમમ એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરવા હોય ને તો મારા એક પણ સેશન મિસ કરતા નહીં હું તમને મેક્સિમમ એક્ઝામ્પલ સરળ સમજૂતી સાથે તરત મગજમાં સેટ થઈ જાય એવી રીતે સમજાવવાનું છું બારમાં ધોરણના એન્ડ સુધી તમારી મારી સાથે જોડાયેલા રહેવાનું છે હું તમને ગેરંટી આપું છું તમને અંદરથી એવું ફીલ થશે કે રિયલમાં અંગ્રેજી વિષય તો આમ જ શીખાય

સેમ મુદ્દો તમારો છે ચાર નંબરનો અને ત્યારબાદ પાંચ નંબરનો મુદ્દો નવમાં ધોરણમાં હતો દસમા ધોરણમાં હતો અગિયારમામાં છે બારમામાં પણ આવશે ડબલ્યુ એસ ક્વેશ્ચન આસાન હોય છે ડબલ્યુ એસ ક્વેશ્ચન આસાન હોય છે અને જે ત્રણ માર્ક્સમાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ તમારો વિભાગ એ હું ફરીથી તમને હું હાઇલાઇટ કરાવું છું મિત્રો ગ્રામરનો સેક્શન અગિયારમામાં તમે એવી રીતે પાકો કરજો કે બારમા ધોરણમાં તમારે માત્ર રિવિઝન કરવાનું રહે અને ત્યાં તમે મેક્સિમમ સમય બચાવી શકો અને તમે પાવરફુલ સ્માર્ટ રિવિઝન કરી શકો ઓકે ચલો આ તમારો સેક્શન એ સેક્શન બી ની વાત કરીએ જે તમારો પેરેગ્રાફ પરથી સવાલ જવાબ આઠ માર્ક્સમાં પૂછાય છે ત્યાર પછીનું ફિલ ઇન ધ બ્લેક્સ જે જનરલી ટેક્સ્ટ બુકને લગતું જ હોય છે યસ એ મુદ્દો છે અને ત્યાર પછી શોર્ટ નોટ તમારે શોર્ટ નોટ કઈ આઈ છે કઈ શોર્ટ નોટ તમારે પાકી કરવાની છે એ પણ તમને વિડીયોમાં માહિતી આપતો જ રહીશ કરવાના છે ઓકે ચલો સેક્શન વાત કરીએ એની ઘણા વિદ્યાર્થીઓને થાય અમારે જાતે તૈયારી કરવી છે અમને કોઈ એવી સારી એવી અમે ડિજિટલ જમાનાના વિદ્યાર્થીઓ છીએ અમે સ્માર્ટ વિદ્યાર્થીઓ છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ જમાનાના વિદ્યાર્થીઓ છીએ તો અમને કાંઈક મોડર્ન રીતથી પ્રેક્ટિસ કરવા માટે મોકો આપો તો ચલો આવી ગયો છે સ્ટુડન્ટ્સ માટે આપણી એક એપ્લિકેશન છે જેમાં તમે જાતે વિના મૂલ્યે જબરદસ્ત મહેનત કરી શકો હેતુલક્ષી હોય વર્ણાત્મક હોય એમસીક્યુ વાળી સિસ્ટમ હોય તમારે કોઈ પણ મેથડથી તમારે જાતે મસ્ત મજાનું રિવિઝન કરવું હોય ને તો સ્ટુડન્ટ એપ્લિકેશન આપણી યુથની છે તમે ડાઉનલોડ કરીને તમે મસ્ત મજાની તૈયારી કરી શકો છો ઓકે અને અહીંયા તમારે કોઈ ચાર્જ આપવાનો નથી અત્યાર સુધીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આ એપ્લિકેશનની મદદથી સારા એવા માર્ક્સ મેળવી રહ્યા છે તો તમારે પણ આ ખાસ અત્યારે જ ડાઉનલોડ કરી લેવાની છે અને મેક્સિમમ કોન્ફિડન્સ કરી લેવાની છે વિદ્યાર્થી મિત્રો હવે હવે તમારે થોડું મેચ્યોર થવાનું છે કારણ એક મહિના પછી તમારું બારમું ધોરણ સ્ટાર્ટ થશે અને બારમા ધોરણમાં તમારે બોર્ડની પરીક્ષામાં જો સારા માર્ક્સ લાવવા હોય ને તો પહેલેથી લડી લેવાનું છે એના માટે કઈ રીતે રિવિઝન કરવું શું કરવું એ બધું તમને અહીંથી માહિતી આપવામાં આવશે સાથે સાથે ટીચર્સ માટેની પણ એક જબરદસ્ત એપ્લિકેશન છે 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 તમને બધાને ખબર અલગ અલગ જે પેપર વીકલી ટેસ્ટ ટેસ્ટ કાઢવામાં કાઢવામાં આવે આવે રાઉન્ડ જેમાં મહત્વના સવાલો વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવે છે અને એ તૈયાર થયેલા સવાલો ટીચર્સ પણ આસાન રીતે અને ઓછા સમયમાં તૈયારી કરી શકે એના માટે ટીચર્સ માટે પણ એપ્લિકેશન જબરદસ્ત છે અને એપ્લિકેશનનો ફાયદો એ છે તમને અહીંયા ગ્રામરના જે જવાબ મળે છે એ એરર રેસ છે ભૂલ ભાલ વાળી વાત અહીંયા નથી યસ ઘણા બધા ટીચરોનો વિશ્વાસ અને ઘણા બધા વિદ્યાર્થીઓનો વિશ્વાસ આ બંને એપ્લિકેશન પર છે તો ખાસ તમારે ડાઉનલોડ કરી લેવાની છે નેક્સ્ટ વિભાગની વાત કરીએ સેક્શન સી સેક્શન સી જનરલી આ વિભાગ તમારો સપ્લિમેન્ટરી રીડર નો હોય છે વિદ્યાર્થી મિત્રો યસ જેમાં વિદ્યાર્થી બહુ ઓછી મહેનત કરે છે પણ ખાસ 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 થોડીક થોડીક મહેનત કરતા જજો ઓકે યસ

તમારી અંદર કઈક ને કઈક ઇમ્પ્રુવમેન્ટ આવશે આ મારી ગેરંટી છે ચલો નેક્સ્ટ આવશે વિભાગ ડી જે મોસ્ટલી ગ્રામર બેઝ ઉપર છે ગ્રામર પાર્ટ તો જરાય મિસ કરતા નહીં કારણ કે બાર માં ધણમાં પાછું આવવાનું છે ચલો પહેલો આવશે ડુ એસ ડાયરેક્ટેડ જેમાં ટેન્સ અને વોઇસ ના પેરેગ્રાફ આવે છે ત્યાર પછીની વાત કરીએ ઇન્ડાયરેક્ટ સ્પીચ વિદ્યાર્થીઓ માટે બહુ અઘરો ટોપિક ગણાતો હોય છે પણ એ પણ આસાન થઈ જાય છે તો પાયો ક્લિયર હોય ને તો તો હું તમારા માટે આ મસ્ત મજાની ડુ એસ અને ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ એટલું આસાન મેથડ થી હું તમને સમજાવી દઈશ કે તરત તમને ઉતરી જાય તો ખાસ એ વિડિયો ઓલરેડી અપલોડ થઈ ગયો છે જોવાનો બાકી હોય તો જોઈ લેજો જેથી તમને મસ્ત મજાનો કોન્ફિડન્સ આવી જાય કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નો વિડીયો પણ અપલોડ થઈ ગયો છે જોઈ લેજો ખાસ યસ કમ્બાઇન ધ સેન્ટેન્સ અને સિન્થેસિસ પણ કહેવામાં આવે છે અને એડિટિંગ જેમાં ભૂલ થોડી ઘણી હોય છે તમારે સુધારીને તમારે સાચું લખવાનું હોય છે ઓપ્શન મળતા હોય છે તો સેક્શન ડી આખો ગ્રામર સેક્શન છે વિદ્યાર્થીઓ આમાં ખાસ મહેનત કરજો કારણ કે ગ્રામર અગિયાર માં નું અને બારમાનું સેમ છે અગિયાર માં નું બધું ગ્રામર બારમાં માવાનું છે ઓકે ચલો અને

સ્માર્ટ રીતે મહેનત કરવી હોય ઓછા સમયમાં સારા એવા ટકાવે પોચવું હોય તો ઓલરેડી આપણી ટોપર બેચ લોન્ચ થઈ ગઈ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે વિદ્યાર્થીઓની સંખ્યા તો ખાસ તમારે વેલ્યુ વેલ્યુ જેમ બને એમ વેલ્યુ તમારે તમારું નામ નોંધાવી દેવાનું છે તો તમે મસ્ત મજાનું રિવિઝન કરીને એક સારા લેવલના ટોપર બની શકશો યસ જોઈ લો જોઈ લો કેટલી બધી ખાસિયત છે લાઈવ ક્લાસ આવે છે લાઈવ આવી સરસ મજાના પ્રેઝન્ટેશન સાથે તમને સમજાવવામાં આવે ને તો લોંગ સમય યાદ રહે ગ્રાફિક્સ નું બહુ મહત્વ છે વિદ્યાર્થી મિત્રો તો એક સરસ મજાની થીમ સાથે તમને સમજાવવામાં આવશે લાઈવ ક્લાસ તો ખાસ 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 રજીસ્ટ્રેશન કરી લેજો રેકોર્ડિંગ ક્લાસ પણ મળશે ઘણીવાર એવું થાય કે તમે લાઈવ ક્લાસમાં અટેન્ડ ના કરી શકા તમારે કોઈ મજબૂરી હતી કે જવું પડે એમ હતું તો તમે એ લેક્ચર રેકોર્ડ પણ જોઈ શકો છો અને મજાની વાત એ કે એ લેક્ચર ત્યાં જ હશે તમને જ્યારે પણ મજા આવે જેટલી વાર મજા આવે તમે મસ્ત રિવિઝન કરીને તમારો કન્સેપ્ટ પાકો કરી શકો છો લેક્ચર નોટ્સ જે તમને અહીંયા શીખવવામાં આવે છે અને નોટ્સ તમને નીચે જ મળી રહેશે તો ત્યાં તમે મસ્ત મજાનો રિવિઝન કરી શકો ત્યારબાદ એમસીયુ ટેસ્ટ પણ લેવામાં આવે છે તમને અહીંથી જ આપવામાં આવશે તો ખાસ આટલી બધી ખાસિયત છે તો ખાસ 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 જોડાઈ જજો કેમ કે તમે ઘણા બધા વિદ્યાર્થીઓને તમે પૂછી શકો છો અહીંયા કેવો વિશ્વાસ જોડાયેલો છે વિદ્યાર્થી મિત્રો નો તો ખાસ 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 તમારે યસ જવાનું છે કારણ આખા ગુજરાતમાં સૌથી વધુ ક્વોલિટી સાથે સર્વિસ આપતું કોઈ પ્લેટફોર્મ હોય ને તો વિદ્યાકુલ ગુજરાતી છે તો તમારે ખાસ આ મુદ્દા પર ધ્યાન આપીને જેમ બને એમ વેલ્યુ તમારું રજીસ્ટ્રેશન કરાવી નાખવાનું છે પેપર સોલ્યુશન પણ કરાવવામાં આવે છે રિવિઝન બેચ પણ હોય છે

પેજની સાથે સાથે તમારું જોઈએ તમારી વાક્ય રચના જઈએમ માર્ક્સ લેવડાવીશ આ મારી ગેરંટી છે તો ખાસ જોજો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર માહિતીનું રૂપાંતરણ યસ આ તમારો પહેલો મુદ્દો છે પેરેગ્રાફ રાઇટિંગ જનરલ આપણે નિબંધ કહીએ છીએ ત્યારબાદ સ્પીચ અને એપ્લિકેશન રાઇટિંગ ઘણી બધી જે ખાસ કરીને મેન્ટ બેઝ ઉપર હોય છે એમના માટે અહીંયા એપ્લિકેશન અગિયારમાં નથી પણ ઘણી બધી સ્કૂલ જે બારમા ધોરણને ધ્યાનમાં રાખીને કામકાજ કરાવે છે ત્યાં તમને એપ્લિકેશન રાઇટિંગ દેખાશે તો વિદ્યાર્થી મિત્રો તમારી સ્કૂલમાં જે પ્રમાણે હોય તમે એપ્લિકેશન ની તૈયારી કરી શકો કારણ કે બારમા ધોરણમાં માં સો ટકા આવે છે તો બારમા ધોરણ માટે સ્પીચ રાઇટિંગ અને એપ્લિકેશન રાઇટિંગ સરખામણી કરીએ ને તો વિદ્યાર્થીઓ માટે એપ્લિકેશન રાઇટિંગ સૌથી મહત્વની છે અને ઈઝી છે પૂરા માર્ક્સ લઈ શકો તો ખાસ એને પકડ તમે લઈ લેજો અને કેવી રીતે લખવું કયા પેજ પર કેવા મુદ્દા રાખવા એ બધું હું તમને આસાન મેથડથી સમજાવીશ ઓકે અને છેલ્લો મુદ્દો ઈમેલ જે તમે ધોરણ દસ માં નવ માં શીખેલા છો એ અને એના આપવામાં આવે છે રિપોર્ટ ઓકે તો આ છે રાઇટિંગ સેક્શન

અહીંયા જે તમને માહિતી મળે છે તમારા વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર કરજો જોઈ લો આપણી ઇન્સ્ટાગ્રામની પણ ચેનલ છે જેમાં દોઢ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓનો વિશ્વાસ તમે જોઈ શકો છો આપણી ચેનલ છે તમને એમ થાય કે લેક્ચર ક્યારે આવતા હશે એમની અમારે અપડેટ જોઈએ છે તો ખાસ વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જજો તમને અપડેટ મળતા રહેશે ત્યાર પછી તમે જોઈ લો કોઈ પણ ટોપિક વચાઈ ગયા પછી મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ કરીએ તો વધારે યાદ રહી જાય તો એના માટે આપણું મસ્ત મજાનું પ્રકાશન યસ તૈયાર થઈ ગયું છે તમે ફાયદો જોઈ રહ્યા છો અને અને એને તમારે રજીસ્ટ્રેશન કરાવવું હોય પ્રી બુકિંગ કરાવવું હોય તો ઓલરેડી ઓલરેડી તમે નીચે લિંક આપેલી છે ખાસ તમે ત્યાં રજીસ્ટ્રેશન કરાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આટલા બધા ફાયદા તમને મળતા હોય તો ખાસ લડી લેવાનું છે હે તૈયાર ચલો તૈયાર હોય લડવા માટે તૈયાર હોય લડી લઈશું શાળા નું જે છેલ્લું વર્ષ બોર્ડ નું છે બારમું ધોરણ એના માટે મહેનત કરવા માટે તૈયાર છીએ મમ્મી પપ્પાના સપના માટે તૈયાર છીએ પોતાના સપના માટે તૈયાર છીએ અને જો તમે તૈયાર હો ને

આસાન ભાષામાં ડિસ્કસ કરતા રહીશું અને તમારો કોન્ફિડન્સ વધારતા રહીશું ચલો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો ખાસ લાઇક કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મળીએ લેક્ચરમાં